હેલો એવરી વન એઝ વી હેવ ડિસ્કસ ડિયર અબાઉટ ધી ક્લાસિફિકેશન ઓફ વી ટેકર ટુડે આઈ એમ ગોઈંગ ટુ ડિસ્કસ વિથ યુ અબાઉટ ધી મેરિટ્સ એન્ડ ડીમેરિટ્સ ઓફ ફાઇવ કિંગડમ ક્લાસિફિકેશન વીટેકરનું ક્લાસિફિકેશન છે એને ફાઇવ કિંગડમ ક્લાસિફિકેશન પણ કહેવામાં આવે છે એના આપણે ડી મેરિટ્સ એન્ડ ડીમેરિટ્સ જોવાના છે એટલે કે એના એડવાન્ટેજીસ એન્ડ ડીસએડવાન્ટેજીસ છે એ આજે આપણે ડિસ્કસ કરવાના છે તો ફર્સ્ટ આપણે એના જે મેરિટ્સ છે એ ડિસ્કસ કરશું ઇટ શોઝ ફાઇલોજેનેટિક રિલેશનશીપ અમોંગ ધી ઓર્ગેનિઝમ એટલે કે જે વીટેકરનું ક્લાસિફિકેશન છે આપને ખબર છે કે વિટેકરે પાંચ ક્રાઇટેરિયા લીધા અને પાંચ ક્રાઇટેરિયા ઉપર એણે આખા જે કિંગ આખું જે અર્થ ઉપર જેટલા પણ ઓર્ગેનિઝમ છે એ ઓર્ગેનિઝમને ક્લાસિફાઈ કર્યા અને એ ઓર્ગેનિઝમ છે એને એ જે પાંચ પાંચ ક્રાઇટેરિયા ઉપર ક્લાસિફાઈ કર્યા તો એ જે ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયા છે એ ફાઇલોજેનેટિક રિલેશનશીપ છે એ બતાવે છે ફાઇલોજેનેટિક રિલેશનશિપ એટલે કે એનું જે જેમ જેમ ઓર્ગેનિઝમ છે એ ઇવોલ થયા જેમ જેમ ઇવોલ્યુશન થાય એમ એમ જે ઓર્ગેનિઝમ છે એ વેલ ડેવલપ ઓર્ગેનિઝમ છે એને એણે અલગ કિંગડમમાં રાખ્યા અને જે પ્રિમિટિવ ઓર્ગેનિઝમ છે એને પણ એને અલગ કિંગડમમાં રાખ્યા એટલે કે જે વીટેકરનું ક્લાસિફિકેશન છે એ ફાઇલોજેનેટિક આસ્પેક્ટથી આપણે જોઈએ તો ફાઇલોજેનેટિક એની જે રિલેશનશિપ છે અને જેમ ઇવોલ્યુશનરી આસ્પેક્ટ છે એવી રીતે એને અરેન્જ કરવામાં આવ્યા છે સેકન્ડ છે કે ઇટ બેઝ ઓન ધ કોમ્પ્લેક્સિટી ઓફ સેલ સ્ટ્રક્ચર ફ્રોમ પ્રો કેરિયો પ્રો કેરિયોટિક ટુ યુ કેરિયોટિક સેલ્યુલર ઓર્ગેનાઇઝેશન એટલે કે જે પ્રો કેરિયોટિક ઓર્ગેનિઝમ છે એને પણ અલગ કિંગડમમાં રાખેલા છે જેમ કે મોનેરા બરાબર છે અને જે યુ કેરિયોટિક ઓર્ગેનિઝમ છે એને પણ અલગ કિંગડમમાં રાખેલા છે તો એ પણ એનો એક મેરિટ છે ઇટ ઇઝ બેઝડ ઓન ધ કોમ્પ્લેક્સિટી ઓફ ઓર્ગેનાઇઝેશન ફ્રોમ યુનિસેલ્યુલર ટુ મલ્ટીસેલ્યુલર એટલે કે જે યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ છે એ યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ પોતાના સિંગલ સેલથી જે એની બોડીની જે કોઈ પણ મેટાબોલિક પ્રોસેસ હોય એ બધી જે પ્રોસેસ છે એ સિંગલ સેલ કરતો હોય અને મલ્ટીસેલ્યુલર ઓર્ગેનિઝમ છે એમાં ઘણા બધા સેલ્સ છે એ પાર્ટ લેતા હોય બરાબર છે અને સેલમાંથી ટિશ્યુ બનાવે ટિશ્યુમાંથી ઓર્ગન બનાવે અને ઓર્ગનમાંથી બોડી ફોર્મ થાય તો જેમ જેમ સેલ્યુલર ઓર્ગેનિઝમ આપણે જોઈએ તો સેલ્યુલર ઓર્ગેનિઝમ છે એમાં કોમ્પ્લેક્સિટી વધતી જાય એટલે એણે કોમ્પ્લેક્સિટી ઉપર પણ જે ક્લાસીસ અલગ અલગ કિંગડમ આપ્યા છે એમ કોમ્પ્લેક્સિટી ઉપર પણ એ ડિપેન્ડ કરે છે કે ઓર્ગેનિઝમ છે એ યુનિસેલ્યુલર છે એને અલગ કિંગડમમાં મૂકેલા છે સેલ્યુલર ઓર્ગેનિઝમ છે એને પણ એને અલગ કિંગડમમાં મૂકેલા છે ધી સિસ્ટમ ઓફ ક્લાસિફિકેશન ઇઝ મોર સાયન્ટિફિક એન્ડ નેચરલ બરાબર છે નેચરલ શું કમે છે કેમકે એણે ઇવોલ્યુશનરી રિલેશનશીપ જોઈ છે એટલા માટે નેચરલ પણ છે અને સાયન્ટિફિક એસ્પેક્ટથી પણ આપણે જોઈએ તો એ પણ સાચું છે ધ પ્રો કેરિયોડ્સ આર પ્લેસ્ડ ઇન સેપરેટ ઓર્ગેનિઝમ ઇન ધ અધર ઇન ધેર ઓર્ગેનાઇઝેશન એટલે કે એણે એવું ઓર્ગેનાઇઝેશન કર્યું છે કે જે પ્રો કેરિયોટિક છે પ્રો કેરિયોટિક એટલે એવા ઓર્ગેનિઝમ કે જેમાં વેલ ડેવલપ ન્યુક્લિયસ નથી બરાબર છે એટલે જે પ્રો કેરિયોટિક એનિમલ્સ છે એ પ્રો કેરિયોટિક એનિમલ્સને એણે સેપરેટ કિંગડમ આપ્યું છે અને એને એમાં એને ગો અરેન્જ અરેન્જ કરેલા છે બરાબર છે એઝ ધ યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ આર પ્લેસ્ડ અન્ડર ધ કિંગડમ પ્રોટિસ્ટા ઇટ હેઝ સોલ્વ મેની પ્રોબ્લમ્સ રિલેટેડ ટુ ધ પોઝિશન ઓફ ઓર્ગેનિઝમ લાઈક યુગલિના બરાબર છે જે યુગલીના જેવા ઓર્ગેનિઝમ છે એને એણે અલગ કિંગડમ આપી દીધું જેનું નામ એણે શું આપ્યું પ્રોટીસ્ટા એટલે એણે ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ કરી દીધા કે આવા ઓર્ગેનિઝમ છે એને એને સ્પેસિફિક અલગ કિંગડમ જ આપી દીધું એટલે એટલે એના લીધે આપણે કન્ફ્યુઝ ન થાય ધ ફંજાઈ આર ટોટલી ડિફર ફ્રોમ અધર પ્રિમિટિવ યુ કેરિયોટ્સ હેન્સ પ્લેસિંગ ધ ગ્રુપ ઓફ ફંજાઈ ઇન સ્ટેટસ ઓફ કિંગડમ ઇઝ જસ્ટિફાયબલ એટલે કે જે કિંગડમ છે ફંજય છે ફંજાઈને એણે એક અલગ જ કિંગડમ આપી લીધું આપી દીધું કેમ કે ફંજય છે યુ કેરિયોટિક ઓર્ગેનિઝમ છે અને જે એનિમલ્સ છે એના કરતાં એનિમલ્સથી પણ ડિફરન્ટ છે અને પ્લાન્ટથી પણ ડિફરન્ટ છે એટલા માટે એણે એને એક અલગ કિંગડમ આપી દીધું અને જે બેસ્ટ વર્ક છે ધ કિંગડમ પ્લાન્ટી એન્ડ એનિમલિયા શોઝ ધ ફાઈલોજીની ઓફ ડિફરન્ટ લાઈફસ્ટાઈલ ઇન ફાઇવ કિંગડમ ક્લાસિફિકેશન ધે આર મોર હોમોજીનસ ગ્રુપ ધેન ટુ કિંગડમ ક્લાસિફિકેશન બરાબર છે જો ઘણા બધા ઘણા બધા સાયન્ટિસ્ટ એવા છે કે જેણે ક્લાસિફિકેશન આપ્યા છે પણ આપણે એવું જ કેમ છે કે વી ટેકરનું ક્લાસિફિકેશન ફોલો કરીએ કેમ કે એના બધા મેરિટ્સ છે અને એને કિંગડમ પ્લાન્ટ અને એનિમલ બરાબર એ બેયને પણ અલગ કિંગડમમાં રાખેલા છે કેમકે એ બધા છે યુકેરિયોટિક ઓર્ગેનિઝમ પણ એને અલગ કિંગડમ આપેલા છે કેમ કે એની જે લાઇફસ્ટાઈલ છે એ ડિફરન્ટ છે This સિસ્ટમ ઓફ classification is ક્લિયરલી indicates સેલ્યુલર ઓર્ગેનાઇઝેશન એન્ડ મોડ ઓફ ન્યુટ્રિશન ધ કેરેક્ટર્સ which હેવ appeared વેરી અર્લી ઇન ઇવોલ્યુશન ઓફ લાઈફ એટલે જે આ ક્લાસિફિકેશનની સિસ્ટમ છે જે વી ટેકરે આપેલી છે એ સિસ્ટમ એવું પ્રૂવ કરે છે અને ક્લિયરલી એવું ઇન્ડિકેટ કરે છે કે જે સેલ્યુલર ઓર્ગેનાઇઝેશન છે સેલ્યુલર ઓર્ગેનાઇઝેશન એટલે કે પ્રિમ પ્રોકેરિયોટિક ટુ યુ કેરિયોટિક યુનિસેલ્યુલર ટુ મલ્ટિસેલ્યુલર ફોટોસિન્થેટિક એટલે કે ઓટોટ્રોફિક ટુ હેટ્રોટ્રોફિક બરાબર છે એ બધું એ જસ્ટિફાય કરે છે એટલે જે લાઈફનું ઇવોલ્યુશન છે એ કેવી રીતે થયું એ પણ આપને ખબર પડે પ્લસ જે બધા એનિમલ્સ છે એ એનિમલ્સને અલગ અલગ કિંગડમમાં એના જે મોડ ઓફ ન્યુટ્રિશન છે એનું જે સેલ્યુલર ઓર્ગેનાઇઝેશન છે એની ઉપર એણે અરેન્જ કરેલા છે બરાબર એટલા માટે આપણે ઇઝીલી એને સમજી શકીએ તો આ જે બધા ટોપ જે બધા પોઈન્ટ છે એના મેરિટ છે ફાઇવ કિંગડમ ક્લાસિફિકેશનના નાઉ ડીમેરિટ્સ ઓફ ફાઈવ કિંગડમ ક્લાસિફિકેશન એટલે કે જે આ ફાઇવ કિંગડમ ક્લાસિફિકેશન છે એની જે ખામીઓ છે એ આપણે જોવાની છે ક્લેમાઇડોમોનસ એન્ડ ક્લોરેલ આર ઇન્ક્લુડ અન્ડર ધ પ્લાન્ટ કિંગડમ દે શુડ હેવ બીન ઇન્કલુડેડ અંડર ધ કિંગડમ પ્રોટીસ્ટા સિન્સ દે આર યુનિસેલ્યુલર હવે આજે ક્લેમાઇડોમોનસ અને ક્લોરેલા એ બે છે ને આલ્ગી આલ્ગીમાં આવે બરાબર છે અને સિંગલ સેલ આલ્ગી છે એટલે આલ્ગી તો તમને ખબર છે ને કે જેને આપણે ગુજરાતીમાં લીલ કહી હવે આલ્ગી છે ને એ સિંગલ સેલ્યુલર પણ હોય ધેટ મીન્સ કે યુનિસેલ્યુલર પણ હોય અને મલ્ટીસેલ્યુલર પણ હોય તો ક્લેમાઇડોમોનસ અને ક્લોરેલા એવી આલ્ગી છે કે જે યુનિસેલ્યુલર આલ્ગી છે હવે એને વીટે કરે કેમાં મૂક્યા તો કે પ્લાન્ટ કિંગડમમાં હવે આવી આલગી છે ને એ કેમાં આવી યુનિસેલ્યુલર આલગીમાં તો એને જે એનું આ એક એની જે ક્લાસિફિકેશનની એક ડીમેરિટ છે એ છે કે એ જે ક્લેમાઇડોમોનસ અને ક્લોરેલા જેવા ઓર્ગેનિઝમ છે એને એને પ્લાન્ટિંગનામાં મૂકાય એના બદલે એને છે ને પ્રોટીસ્ટામાં મૂકવાની જરૂર હતી બરાબર છે એવું શું કામે કેમ કે યુનિસેલ્યુલર છે અને યુ કેરિયોટિક ઓર્ગેનિઝમ છે અને જે પ્રોટિસ્ટાના તમે જે કેરેક્ટર જોશો તો એ જે કેરેક્ટર છે એ યુનિસેલ્યુલર અને યુ કેરિયોટિક ઓર્ગેનિઝમ છે પ્લસ પ્રોટિસ્ટામાં ઓટોટ્રોપિક મોડ ઓફ ન્યુટ્રિશન છે બરાબર અને આલ્ગી છે એ ઓટોટ્રોફિક છે એટલા માટે જે ક્લોરેલા અને ક્લેમાઇડોમોનાસ જેવા ઓર્ગેનિઝમ છે એને કિંગડમ પ્લાન્ટના બદલે એને જે પ્રોટિસ્ટા છે એની અંદર એને ઇન્ક્લુડ કરવાના હતા સેકન્ડ છે

હવે એ પ્રોટિસ્ટા છે એમાં એણે જે સ્પેસિફિક અલગ ટાઈપના જે ફાઈટોપ્લેંગટોન્સ છે એમાં એણે પ્રોટી એ જે ફાઈટોપ્લેંગટોન્સ છે ફાઈટોપ્લેંગ્ટોન્સને એણે પ્રોટિસ્ટામાં ઇન્ક્લુડ કર્યા છે તો જે એનિમલ પ્રોટોઝુઅન છે એને પણ એને એણે શું કર્યું કે કિંગડમ એનિમલમાં ઇન્ક્લુડ કર્યા એનો મતલબ એવો કે જે પ્રોટીસ્ટા છે એ પ્રોટીસ્ટા છે એ યુનિસેલ્યુલર પ્લાન્ટને ઇન્ક્લુડ કરે છે તો જે પ્રોટિસ્ટા છે સોરી જે પ્રોટોઝુઅન છે એ પ્રોટોઝુઅનને એનિમલ કિંગડમની અંદર મૂકવાના બદલે પ્રોટિસ્ટામાં મૂકેલા છે ઓકે કેમ અને એ એક એનો ડીમેરિટ છે કે જે મોડ ઓફ ન્યુટ્રિશન છે એ બેનો અલગ છે જે પ્રોટિસ્ટામાં જે પ્લાન્ટ મૂકેલા છે એ ઓટોટ્રોપસ છે અને જે એનિમલ પ્રોટોઝુઅન્સ છે એ કહેવાય છે હેડ્રોટ્રોપસ યુસ્ટ ધ યુનિસેલ્યુલર યુકેરિયોટ્સ આર નોટ પ્લેસ ઇન કિંગડમ પ્રોટીસ્ટ હવે ઈસ્ટ છે તો ઈસ્ટ છે એ કેવું છે તો કે યુનિસેલ્યુલર છે પ્રો કેરિયોટિક છે ઓકે સોરી ઈસ્ટ છે એ યુનિસેલ્યુલર છે અને યુ કેરિયોટિક છે યુ એટલે વેલ ડેવલપ ન્યુક્લિયસ છે એમાં બરાબર યુનિસેલ્યુલર છે એટલે સિંગલ સેલનું બનેલું છે તો ઈસ્ટને ક્યાં મૂકેલું છે એણે કિંગડમ હવે ઈસ્ટના કેરેક્ટર કેવા છે તો કે પ્રોટિસ્ટા જેવા પ્રોટિસ્ટાના કેરેક્ટર કેવા છે તો કે યુકેરિયોટિક અને યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ હોય ને એ બધા કેમાં આવે પ્રોટિસ્ટામાં બરાબર પણ ઈસ્ટ છે એને એણે એમાં ફંજાઈમાં મુકી બરાબર છે એ એક એનું ડિમેરિટ છે કે ઈસ્ટને છે ને એણે પ્રોટિસ્ટામાં એડ કરવાનું હતું ધ સિસ્ટમ ઓફ ક્લાસિફિકેશન હેઝ ડ્રોબેક વિથ રેફરન્સ ટુ ધ લોઅર ફોર્મ્સ ઓફ લાઈફ હવે આવી એણે ભૂલ છે ને મોસ્ટલી જે લોઅર ફોર્મ્સ છે કે જે આવા યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ છે ને એને અરેન્જ કરવામાં જે આ બધી ભૂલ છે એ આવા ખાલી યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમમાં જ છે બરાબર છે બીજા જે હાયર ક્લાસીસ છે એમાં આવી બધી ભૂલ નથી કિંગડમ ઓફ મોનેરા એન્ડ પ્રોટિસ્ટા ઇન્ક્લુડ ડાયવર્સ હેટ્રોજીનસ ફોર્મ્સ ઓફ લાઈફ ઇન બોધ ધ કિંગડમ્સ દેર આર ઓટોટ્રોપિક એન્ડ હેટ્રોટ્રોપિક ઓર્ગેનિઝમ્સ ધીઝ ઓલ્સો ઇન્ક્લુડ

ટાઈપના જે ન્યુટ્રિશન હોય બે ટાઈપના જે મોડ ઓફ ન્યુટ્રિશન હોય એવા ઓર્ગેનિઝમ છે એને ઇન્ક્લુડ કરેલા છે પ્લસ એવા ઓર્ગેનિઝમ પણ છે કે જેમાં સેલ વોલ છે અને એવા ઓર્ગેનિઝમ પણ છે કે જેમાં સેલ વોલ નથી બરાબર છે તો એના માટે એક અલગ ક્લાસ હોય તો વી ડોન્ટ ગેટ કન્ફ્યુઝ બરાબર છે ઓલ ધ ઓર્ગેનિઝમ ઓફ ધીસ થ્રી કિંગડમ ડુ નોટ ઓરિજિનેટ ફ્રોમ સિંગલ એન્સેસ્ટર હવે આજે પ્રિમિટિવ તો કે જે મોનેરા પ્રોટિસ્ટા એવા જે કિંગડમ છે એમાંના જે બધા ઓર્ગેનિઝમ છે એ કોઈ સ્પેસિફિક સિંગલ એન્સેસ્ટરમાંથી ડેવલપ નથી થયા એન્સેસ્ટર એટલે કે જે એના પિતૃઓ કહેવાય બરાબર છે એવા સિંગલ એન્સેસ્ટરમાંથી એ ડેવલપ નથી થયા તો આ જે બધા પોઈન્ટ્સ છે આજે વિટેકરના ક્લાસિફિકેશનના ડીમેરિટ્સ મેરિટ્સ અને ડીમેરિટ્સ છે એ બધાએ કરી લેવાના છે કેમકે ઘણી વખત એક્ઝામમાં પૂછાતા હોય છે એના પછીનું જે છે એ છે જનરલ કેરેક્ટર્સ ઓફ આલ્ગી બરાબર તમે જનરલ કેરેક્ટર્સ ઓફ વનજે ભણી ગયા છે એવી જ રીતે જનરલ કેરેક્ટર્સ ઓફ આલ્ગી જનરલ કેરેક્ટર્સ મીન્સ કે એના જે સ્પેસિફિક એ જ ટાઈપના કેરેક્ટર બતાવતા હોય એવા ઓર્ગેનિઝમ છે એને એવા ઓર્ગેનિઝમ છે એના જે કેરેક્ટર્સ છે એને આપણે જનરલ કેરેક્ટર્સ કહીએ આર્ગી આલ્ગી આર ક્લોરોફિલ બિયરિંગ થેલોફાઇટ્સ ઇન વિચ સેક્સ ઓર્ગન આર આઈધર યુનિસેલ્યુલર ઓર મલ્ટીસેલ્યુલર નોટ પ્રોટેક્ટેડ બાય સ્ટરાઇલ એનવેલો હવે આલ્ગી છે એને થેલોફાઇટ કીધા છે હવે આ એક વસ્તુ છે ને તમે યાદ રાખી લેજો થેલોફાઇટ્સ કોને કહેવાય એવા ઓર્ગેનિઝમ કે જેને રૂટ સ્ટેમ અને લીફ એમાં આપણે ડિફરન્શિયેટ ન કરી શકીએ બરાબર તમે કોઈ પણ પ્લાન્ટ જો તો પ્લાન્ટને આપણે રૂટ સ્ટેમ અને લીફમાં ડિફરન્શિયટ કરી શકીએ એવા ઓર્ગેનિઝમ કે જેને રૂટ સ્ટેમ અને લીફમાં ડિફરન્શિયેટ ન કરી શકાય એવા ઓર્ગેનિઝમને એની જે બોડી છે એ બોડીને શું કહેવાય થેલસ બરાબર અને એવા ઓર્ગેનિઝમ કે જે થેલસ ટાઈપનું બોડી છે એ બતાવે છે એને શું કહેવાય થેલોફાઇટ્સ આલ્ગી છે એમાં રૂટ સ્ટેમ અને ન હોય મે બી જે એવી આલ્ગી છે કે જે વેલ ડેવલપ આલ્ગી છે એમાં તમને એવું દેખાય કે આમાં રૂટ સ્ટેમ અને લીફ જેવા સ્ટ્રક્ચર છે પણ એ એકચ્યુઅલી રૂટ સ્ટેમ અને લીફ જેવા સ્ટ્રક્ચર છે એ રૂટ સ્ટેમ અને લીફ નથી એટલે આલ્ગી છે એને શું કહેવાય થેલોફાઇટ્સ કહેવાય આલ્ગી આર ક્લોરોફિલ બિયરિંગ એટલે કે એના જે ફૂડ છે એ પોતાની રીતે સિન્થે પોતાની જાતે સિન્થેસિસ કરે એટલે કે ફોટોસિન્થેટિક પિગમેન્ટ્સ છે એમાં પ્રેઝન્ટ હોય બરાબર ફોટોસિન્થેટિક પિગમેન્ટ ક્યાં છે ક્લોરોફિલ એટલે કે ક્લોરોફિલ બિયરિંગ થેલોફાઇટ્સ અને એના જે સેક્સ ઓર્ગન છે એ સેક્સ ઓર્ગન છે એ કોઈ જેકેટ કે કોઈ લેયરથી સ્ટ શું હોય સ્ટરાઇલ ન હોય બરાબર કોઈ જેકેટ કે કોઈ લેયરથી પ્રોટેક્ટેડ ન હોય તો એવા ટાઈપના જે થેલોફાઇટ્સ છે એને શું કહેવાય આલ્ગી કહેવાય આલ્ગી પર્સન્સ ધીસ ફોલોઈંગ સાયલેન્ટ ફીચર્સ બરાબર સાયલેન્ટ ફીચર્સ પણ કહેવાય જનરલ કેરેક્ટર્સ પણ કહેવાય આલ્ગી આર જનરલી લાઈવ ઇન એક્વેટિક એન્ડ મોસ્ટ હેબિટેટ હવે આલ્ગી છે એ જનરલી ક્યાં રહે તો કે એક્વેટિક અને મોઇસ્ટ હેબિટેટ મે બી મરાઈન ઓર ફ્રેશ વોટર બરાબર છે જેને આપણે ખારું પાણી અને મીઠું પાણી ગઈએ ખારું પાણી એટલે કે મરાઈન વોટર અને ફ્રેશ વોટર એટલે કે મીઠું પાણી તો આલ્ગી છે એ જનરલી એક્વેટિક અને મોઇસ્ટ હેબિટેટમાં ગ્રો થાય તે આર યુનિસેલ્યુલર ઓર મલ્ટિસેલ્યુલર આલ્ગી છે એ યુનિસેલ્યુલર પણ હોય અને મલ્ટીસેલ્યુલર પણ હોય ધ પ્લાન્ટ ઇઝ કોલ્ડ થેલસ

હવે આપણી બોડીમાં કેમ અલગ અલગ ઓર્ગેનિલ્સ હોય આપણા જે સેલ્સ છે એમાં અલગ અલગ ઓર્ગેનિલ્સ હોય માઇક્રોબો માઇટોકોન્ડ્રિયા છે પછી ગોલ્ગી બોડીઝ છે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે એવા બધા જે ઓર્ગેનિલ્સ આપણી બોડીમાં હોય એવી જ રીતે જે આલ્ગલ સેલ છે એ આલ્ગલ સેલમાં ક્રોમેટોફોર્સ પ્રેઝન્ટ હોય બરાબર ક્રોમેટોફોર્સ છે એ એક ઓર્ગેનિલ છે અને ક્રોમેટોફોર્સ છે એમાં ફોટોસિન્થેટિક પિગમેન્ટ્સ આવેલા હોય બરાબર ફોટોસિન્થેટિક પિગમેન્ટ એટલે ક્લોરોફિલ

એમાં વેલ ડેવલપ ન્યુક્લિયસ પ્રેઝ પ્રેઝન્ટ હોય અને ન પણ હોય બરાબર છે પ્રો કેરિયોટિક પણ હોય અને યુકેરિયોટિક પણ હોય તે મે બી યુનિ ન્યુક્લિયટ ઓર મલ્ટિન્યુક્લિયટ એટલે કે એમાં જે સિંગલ સેલ હોય ને એક સેલ એટલે કે એક કોષ હોય એમાં ન્યુક્લિયસ એટલે કે કોષ કેન્દ્ર હોય બરાબર છે એટલે આલ્ગી છે એનો સેલ છે ને યુનિ ન્યુક્લિયર એટલે સિંગલ ન્યુક્લિયસ પણ પ્રેઝન્ટ હોય મલ્ટિન્યુક્લિયર એટલે એક કરતાં વધારે ન્યુક્લિયસ પણ પ્રેઝન્ટ હોય એટલે જો સિંગલ ન્યુક્લિયસ પ્રેઝન્ટ હોય ને તો એને યુનિ ન્યુક્લિયર સિંગલ સેલ હોય તો યુનિ સેલ્યુલર બરાબર યુનિ એટલે કે સિંગલ અને ન્યુક્લિયટ અથવા તો સેલ્યુલ સેલ્યુ સેલ્યુલર બરાબર છે મલ્ટીન્યુક્લિયર એટલે એક કરતાં વધારે ન્યુક્લિયસ

હવે આલ્ગીના જે સેલ્સ છે ને એ મોટાઇલ હોય મોટાઇલ એટલે કે મૂવમેન્ટ કરી શકે પોતાની જાતે બરાબર આપણે આપણે છે તો આપણે કહેવાય છે મોટાઇલ છે કેમ કે આપણે પગ આપેલા છે તો આલ્ગી છે એ મોટાઇલ હોય જો એમાં સિલિયા અને ફ્લેજેલા સિલિયા અને ફ્લેજેલા એટલે એક ટાઈપના જે એના જે મૂવમેન્ટ કરવા માટે એને ઓર્ગન્સ આપેલા હોય ને એને સિલિયા અથવા તો ફ્લેજેલા કહેવાય બરાબર ઘણી બધી ટાઈપ્સના હોય સિલિયા અને ફ્લેજેલા પણ અત્યારે તમારે ખાલી યાદ રાખવાનું છે કે આલ્ગીના જે સેલ્સ છે એ મોટાઇલ હોય મોટાઇલ એટલે કે મૂવમેન્ટ કરી શકે એવા મોટાઇલ હોય અને એનું રીઝન શું છે તો કે સિલિયા અને ફ્લેજેલા છે એના લીધે એ મોટાઇલ હોય સ્ટાર્ચ ઇઝ અ કોમન રિઝર્વ ફૂડ ઇન આલ્ગી સ્ટાર્ચ છે એ કોમન રિઝર્વ ફૂડ છે આલગીમાં પ્રિમિટિવ આલ્ગી રિપ્રોડ્યુસ ઓનલી બાય વેજીટેટિવ મેથડ બટ એસેક્સ્યુઅલ એન્ડ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન આર કોમન ઇન હાયર ફોર્મ્સ હવે પ્રિમિટિવ ટાઇપની આલગી છે પ્રિમિટિવ એટલે કે એવી આલ્ગી કે જે યુનિસેલ્યુલર આલગી છે બરાબર એવી પ્રિમિટિવ વાલગી છે એ આલ્ગીમાં જે રિપ્રોડક્શન છે એ રિપ્રોડક્શન છે એ વેજીટેટિવ રિપ્રોડક્શન એટલે કે તમે એનિમલ્સમાં જોવો છો કે એના જે પેરામિશિયમને એવા જે એનિમલ્સ છે એ એવા એનિમલ્સ છે એના બે પીસ થઈ જાય તો એ બે જે એના જે બેય કટકા છે એ પોતે અલગ અલગ ઓર્ગેનિઝમ તરીકે વર્તે બરાબર એવી જ રીતે આલ્ગી છે એમાં વેજીટેટિવ રીપ્રોડક્શન થાય અને વેજીટેટિવ રીપ્રોડક્શન છે એ પણ થાય સેક્સ્યુઅલ અને એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન થાય એટલે કે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન પણ જોવા મળે અલિંગી એટલે કે એ સેક્સ્યુઅલ અને સેક્સ્યુઅલ એટલે કે લિંગી પ્રજનન બરાબર છે અને જે એ સેક્સ્યુઅલ અને સેક્સ્યુઅલ રીપ્રોડક્શન છે ને એ હાયર ફોર્મ્સમાં જોવા મળે એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ટેક્સ બાય ધ ફોર્મેશન ઓફ મોટાઇ ઝૂઝ પોર હવે જે આલ્ગીમાં છે સ્પેસિફિક ટાઈપના સ્પોર્સ આવેલા હોય જો પ્લાન્ટમાં કેમ સીડ્સ આવેલા હોય એવી રીતે જે લોઅર પ્લાન્ટ છે આલ્ગી છે ફંજાઈ સોરી આલ્ગી છે બ્રાયોફાઇટ્સ છે ટેરિડોફાઈટ્સ છે એમાં બધામાં શું આવેલું હોય સ્પોર્સ આવેલા હોય એટલે આલ્ગી છે એમાં જે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન થાય એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન કેના લીધે થાય તો કે મોટાઇલ ઝૂસ્પોરથી ઝૂ સ્પોર એટલે એક ટાઈપના સ્પોર છે અને મોટાઇલ મોટાઇલ એટલે કે મૂવમેન્ટ કરી શકે એની પાસે સીડિયા કે ફ્લેજેલા છે એ પ્રેઝન્ટ છે ઇન યુનિસેલ્યુલર આલ્ગી ધ એન્ટાયર ઓર્ગેનિઝમ એક્ટ એઝ અ ગેમેટ બટ ઇન મલ્ટીસેલ્યુલર ફોર્મ્સ ગેમેટ મે બી પ્રોડ્યુસ ફ્રોમ યુનિસેલ્યુલર ઓર મલ્ટિસેલ્યુલર ગેમેટેન્જિયમ ધ ગેમેટેન્જિયમ ઇઝ નોટ પ્રોટેક્ટેડ બાય સ્ટરાઇલ જેકેટ લઈએ હવે જ્યારે યુનિસેલ્યુલર આલગી એટલે કે સિંગલ સેલવાળી આલ્ગી છે એમાં એક એન્ટાયર ઓર્ગેનિઝમ છે એ મેલ ગેમેટ તરીકે વળતી ગેમેટ એટલે કે જે મેલ ગેમેટ અને ફિમેલ ગેમેટ બે ટાઈપના ગેમેટ્સ હોય બરાબર છે એ ગેમેટ છે જો એમાં સેક્સ્યુઅલ રિપ્રોડક્શન થાય ને એમાં જ ગેમેટનું ફોર્મેશન થાય હવે જ્યારે યુનિસેલ્યુલર આલગી હોય ને ત્યારે એ સિંગલ સેલ છે ને એ જ ગેમેટ તરીકે વર્તે બરાબર છે ઇટ મે બી મેલ ગેમેટ ઓર ફિમેલ ગેમેટ પણ જ્યારે મલ્ટી સેલ્યુલર આલ્ગી છે એમાં શું થાય કે ગેમેટ પ્રોડ્યુસ થાય બરાબર છે ગેમેટ છે એક સ્પેસિફિક ટાઈપના જે સેલ્સ હોય એ સેલ્સનું ક્લસ્ટર હોય બરાબર સ્પેસિફિક ટાઈપના જે સેલ્સ છે એ સેલનું ક્લસ્ટર હોય એને શું કહેવાય ગેમેટ એન્ડ બરાબર ને એમાંથી શું પ્રોડ્યુસ થાય ગેમેટ પ્રોડ્યુસ થાય અને એ ગેમેટ છે ને આપણે પહેલાં જ કીધું કે હાલગીના જે ગેમેટ્સ છે કે એના રિપ્રોડક્ટિવ ઓર્ગન છે એ કોઈ સ્ટરાયલ જેકેટથી પ્રોટેક્ટેડ ન હોય તો એ ગેમેટ છે એ કેવા હોય નેકેડ હોય બરાબર છે કોઈ સ્ટરાયલ જેકેટથી પ્રોટેક્ટેડ હોતા નથી એના પછી છે ધ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન મે બી આઇસોગેમસ એનઆઈસોગેમસ ઓર ઉ ગેમસ ટાઈપ સેક્સ્યુઅલ એટલે કે લિંગી પ્રજનન બરાબર જે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે ને એ ત્રણ ટાઈપનું હોય આઇસોગેમસ એન આઇસો ગેમસ ઓર ઉેમસ ટાઈપ હવે આઇસો ગેમસ એનઆઈસો ગેમસ અને ઊ ગેમસનો મિનિંગ હું તમને કહી દઉં જો આઈસો આઇસો એટલે કે સેમ બરાબર છે મેં તમને પહેલાં જ કીધું ગેમેટ્સ હોય બરાબર છે મેલ ગેમેટ અને ફિમેલ ગેમેટ બરાબર બે અલગ અલગ ટાઈપના ગેમેટ્સ હોય હવે જે ગેમેટ છે એનું જે ફ્યુઝન છે એ ગેમેટના ફ્યુઝનથી શું થાય ઝાઈગોટ ફોર્મ થાય બરાબર છે બે ગેમેટ છે એક મેલ ગેમેટ અને ફિમેલ ગેમેટ એ બેનું ફ્યુઝન થાય અને એને શું કહેવાય સેક્સ્યુઅલ રિપ્રોડક્શન કહેવાય હવે આઇસોગેમસ ટાઈપનું જે રિપ્રોડક્શન છે એમાં શું થાય તો કે જે મેલ ગેમેટ અને ફિમેલ ગેમેટ છે એનું જે શેપ અને સાઇઝ છે એ સિમિલર છે એટલે કે એની મોર્ફોલોજી મોર્ફોલોજી એક એટલે કે એને બાહ્ય દેખાવ ઉપરથી આવા ત્રણ પાર્ટ પાડવામાં આવેલા છે આઈસોગેમસ એનાઇસોગેમસ અને ગેમસ આઇસોગેમસ એટલે કે જે મેલ ગેમેટ અને ફિમેલ ગેમેટ છે એ બેયની સાઇઝ અને શેપ છે એ સિમિલર છે એવા ટાઈપના ગેમેટનું શું કહેવાય આઇસોગેમસ એના પછી છે એન એનઆઈસોગેમસ તો કે જે મેલ અને ફિમેલ ગેમેટ છે એની જે સાઇઝ અને શેપ છે એ અલગ અલગ છે બરાબર છે એવા ટાઈપના ગેમેટને શું કહેવાય એન એનઆઈસોગેમસ અને ઊ ગેમસ ઉગેમસ એટલે કે જે ફિમેલ ગેમેટ હોય ને ફિમેલ ગેમેટ છે એ લાર્જ મેલ ગેમેટ અને ફિમેલ ગેમેટનું જ્યારે આપણે કમ્પેરિઝ કમ્પેરિઝન કરીએ એટલે કમ્પેરેટિવલી ફિમેલ ગેમેટ છે એ લાર્જ હોય મેલ ગેમેટ છે મેલ ગેમેટ છે એ સ્મોલ હોય અને મોટાઇલ હોય બરાબર છે એટલે જો આઇસોગેમેસ છે ને જો આ ત્રણેય ટાઈપ કેમાંથી પાડવામાં આવ્યા છે તો કે મોર્ફોલોજી ઉપરથી મોર્ફોલોજી કોને કહેવાય એનો બાહ્ય દેખાવ છે એ તો આઇસોગેમસ ટાઈપનું જે રિપ્રોડક્શન છે એ આઇસોગેમસ એટલે કે એવા ટાઈપના ગેમેટનું ફ્યુઝન કે જેના શેપ અને સાઇઝ છે એ સેમ છે એનાઇસોગેમસ એટલે કે એવા ટાઈપના ગેમેટનું ફ્યુઝન કે જેના સા શેપ અને સાઇઝ છે એ ડિસિમિલર છે બરાબર આઇસોગેમસમાં સિમિલર શેપ એન્ડ સાઇઝ એનાઇસોગેમસમાં ડિસિમિલર શેપ એન્ડ સાઇઝ ઉ ગેમસ છે તો ઊગેમસમાં ફ્યુઝન ઓફ લાર્જ ફિમેલ ગેમેટ વિથ મોટાઇલ મેલ ગેમેટ ઓકે આ જે ત્રણેયની ટર્મિનોલોજી છે એ તમે એકવાર જોઈ લેજો ધ ઝાયગોટ ડેવલપ અ થીક વોલ ફ્રોમ એન ઊોર હવે જે ઝાયગોટ થાય ને એટલે કે જે મેલ અને ફિમેલ ગેમેટનું ફ્યુઝન થાય અને જે ઝાયગોટનું ફોર્મેશન થાય એ ઝાયગોટ છે એને ઊસ્પોર પણ કહેવામાં આવે બરાબર અને એની જે વોલ છે એ કેવી હોય થીક વોલ હોય કેમકે એની અંદર મેલ અને ફિમેલ ગેમેટ છે એ પ્રેઝન્ટ છે એટલે એને પ્રોટેક્ટ કરવા માટે થીક વોલનું જે ઝાયગોટ કે ઊસ્પોર છે એનું ફોર્મેશન થાય તો લાઈફ સાયકલ મે બી આઈસોમોર્ફિક ઓર હેટ્રોમોર્ફિક બરાબર છે જે આલ્ગી છે એની લાઈફ સાયકલ આઇસોમોર્ફિક આઈસો એટલે કે સિમિલર મોર્ફિક એટલે કે મોર્ફોલોજી જે લાઈફ સાયકલ છે એનો જે બાહ્ય દેખાવ છે એ સિમિલર હોય જો લાઈફ સાયકલ છે ને બે હોય એક ગેમેટોફાઇટિક અને સ્પોરોફાઇટિક બરાબર છે ગેમેટોફાઇટિક એટલે કે જે આ બે ગેમેટનું ફોર્મેશન થાય ઝાયગોટ બને ઝાયગોટમાંથી એનું જે સલ ડિવિઝન થાય સલ ડિવિઝન થાય સ્પોર બને સ્પોર છે એ જર્મિનેટ થાય પાછી આલ્ગી થાય આલ્ગીમાંથી પાછા બે ગેમેટ બને ગેમેટમાંથી ઝાયગોટ થાય ઝાયગોટમાંથી ઝાયગોટમાં સલ ડિવિઝન થાય એનું ડેવલપ થાય અને પાછા સ્પોર બને સ્પોરમાંથી આલ્ગી બને સ્પોર જર્મિનેટ થાય આલગી બને અને શું કહેવાય ઓલ્ટરનેશન ઓફ જનરેશન ગેમેટમાંથી સ્પોર સ્પોરમાંથી ગેમેટ બરાબર જેમ આપણે સીડમાંથી પ્લાન્ટ અને પાછો પ્લાન્ટ ઉપર સીડ આવે તો એ સીડને પાછા આપણે વાવીએ સીડ જર્મિનેટ થાય અને પાછો પ્લાન્ટ બને એટલે એને શું કહેવાય અલ્ટરનેશન ઓફ જનરેશન એટલે લાઈફ સાયકલ છે ઇન એટ મે બી આઇસોમોર્ફિક ઓર હેટ્રોમોર્ફિક એટલે કે લાઈફ સાયકલની મોર્ફોલોજી છે એ સેમ પણ હોય અને હેટ્રો એટલે કે ડિફરન્ટ પણ હોય અને અલ્ટરનેશન ઓફ જનરેશન ઇઝ કોમન ફિનોમિનાની નાલગી બરાબર મેં તમને આની પહેલાં કીધું કે અલ્ટરનેશન ઓફ જનરેશન એટલે કે સીડ છે આપણે સીડને વાવીએ તો એમાંથી પ્લાન્ટ બને પછી પ્લાન્ટ છે એમાં પાછા સીડ આવે અને એ સીડને તમે પાછા જર્મિનેટ કરો તો પાછો પ્લાન્ટ બને અને શું કહેવાય અલ્ટરનેશન ઓફ જનરેશન એવી જ રીતે પ્લાન્ટમાં શું હોય તો કે સ્પોર સ્પોરનું ફોર્મેશન થાય સ્પોરમાંથી આખી આલ્ગી બને આલગીમાંથી બે ગેમેટ થાય મેલ અને ફિમેલ ગેમેટ મેલ અને ફિમેલ ગેમેટનું ફ્યુઝન થાય ઝાયગોટ બને ઝાયગોટમાંથી પાછા ઝાયગોટનું સેલ ડિવિઝન થાય અને એમાંથી સ્પોર ફોર્મ થાય સ્પોર જર્મિનેટ થાય અને પાછી આલ્ગી બને ઓકે આ જે પ્રોસેસ છે એને શું કહેવાય અલ્ટરનેશન ઓફ જનરેશન તો આ બધા કેરેક્ટર્સ છે જનરલ કેરેક્ટર્સ આલ્ગીના એ બધાએ કરી લેવાના છે આ પણ ઇમ્પોર્ટન્ટ છે અને કોઈને પણ જો કંઈ ક્વેશ્ચન હોય તો એ ડાઉટ સેશનમાં પૂછી લેજો પ્લસ જે આલ્ગીના જનરલ કેરેક્ટર છે ને એ તમારું નેક્સ્ટ અસાઇનમેન્ટ છે ઓકે સો હિયર વી કમ્પ્લીટ થેન્ક યુ